આજે આપણે શીખવા જઈ રહ્યા છે વોટર કલર. તો શેમાં વોટર કલર કરીશું? લાસ્ટ ટાઈમ આપણે કયું ચિત્ર ડ્રો કર્યું હતું નોટબુકમાં? લાસ્ટ ટાઈમ આપણે દ્રશ્ય ચિત્ર નોટબુકમાં ડ્રો કર્યું હતું અને આજે આપણે એની અંદર વોટર કલર કરવા જઈ રહ્યા છીએ. તો બાળકો, હું તમને લાઇટલી સમજાવીશ અને તમારે એની અંદર ડિટેલમાં રંગકામ કરવાનું રહેશે. તો બાળકો, તમે શરૂઆતથી લઈને બેઝિકથી લઈને અત્યાર સુધીના તરીકે દરેક ચિત્રો નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ કર્યા છે ને, તો બાળકો કોઈ પણ ચિત્ર ચૂકતા નહીં અને દરેક ચિત્ર નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ કરજો, જેથી તમને પ્રેક્ટિસ બની રહે. અને જ્યારે પણ આપણે નોટબુક ચેકિંગ માટે મંગાવવામાં આવે છે ત્યારે ચિત્રકામની નોટબુક પણ મોકલવાની રહેશે, બરાબર ને? તો મને બી ખબર પડે ને કે તમે કઈ રીતે કરો છો ચિત્રકામ, કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. તો આપણે વિડીયોમાં એ રીતનું સુધારો કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે નેક્સ્ટ વોટર કલર માટે. તો ચલો સ્ટાર્ટ કરીએ વોટર કલર. ફ્રેન્ડ્સ, તો લાસ્ટ ટાઈમ આપણે દ્રશ્ય ચિત્ર દોર્યું હતું, હવે આજે આપણે આની અંદર રંગકામ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ રંગકામ. તો સૌ પ્રથમ આપણે નાળિયેરીના થડમાં બ્રાઉન કલર કરીશું, બ્રાઉન કલર. ઓકે, તો અહીં મેં બ્રશ લઈ લીધું છે અને એને પ્લેટમાં કલર કાઢીશું આ રીતે. અને એની અંદર પાણી એડ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો લાસ્ટ ટાઈમ જે આપણો કલરનો વિડીયો હતો એની અંદર તો મેં તમને સમજાવ્યું જ હતું કે કઈ રીતે આપણે કલરની ક્વોન્ટિટી રાખવાની છે, કેટલો જાડો કેટલો પતલો એ રીતે. તો અહીં મેં કલરમાં પાણી એડ કરી દીધું છે અને બી કેરફુલ, એકદમ જ ધ્યાનથી ધીરજતાથી તમારે આ રીતે કલર ફિલઅપ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, આની અંદર તમે તમારો મનપસંદ કલર કરી શકો છો આખા ચિત્રમાં. તો ફ્રેન્ડ્સ, તમે તમારી નોટબુક તો બનાવી છે ને ચિત્રકામની, તો એ નોટબુકને જ્યારે પણ તમે બુક ચેકિંગમાં બુક્સ આપો છો તો સાથે ચિત્રકામની બુક પણ આપજો, જેથી મને પણ ખબર પડે કે તમને કઈ રીતે કેટલું આવડું છે. તો એની અંદર કંઈક સુધારા કરવા પડે એવું હોય તો એ હું કરી શકું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મેં ફાઇનલી એક બ્રશ આમ ફેરવી દીધું છે જેથી કરીને આની અંદર કોઈ ધબ્બા દેખાય નહીં. ઓકે, આ જ કલરને ફરી અહીં ફ્રેન્ડ્સ, બિલકુલ ઉતાવળ તમે કરતા નહીં, તમે એકદમ શાંતિથી ધીરજતાથી કલર કરજો જેથી કરીને તમારો કલર વ્યવસ્થિત થાય. અને તમે તો, તમારે તો કલર વોટર કલર સ્ટાર્ટિંગ છે ને, હજી શરૂઆત છે, તો શરૂઆતમાં તો બહુ ધ્યાન રાખવું પડે બકા. તો પ્લીઝ કલર ખૂબ જ શાંતિથી કરજો અને કલર કરતાં કરતાં બીજા કોઈ કામ હાથમાં લેવા નહીં. કલર અધૂરો મૂકીને તમે બીજું કંઈક કરવા જશો, વળી પાછું કલર અડધો કરશો ને ફરી બીજું કામ, તો એમાં તમારા કલરમાં મજા આવશે નહીં, તમારું ચિત્ર ખરાબ થવાની સંભાવના રહે. તો આ રીતે થરમાં પણ કલર થઈ ગયો, આની અંદર પણ એક બ્રશ આ રીતે હું ફેરવી દઈશ. ઓકે, તો આ બ્રાઉન કલર થઈ ગયો. હવે આપણે જોઈશે ગ્રીન કલર. તો આની અંદર આ ગ્રીન કલર માટેમાં આ લીવ્સ એના જે પાંદડા છે એમાં આપણે કરીશું ગ્રીન કલર. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને દરેકે દરેક પાંદડામાં કલર નહીં બતાવીશ, બસ તમને આઈડિયા આવી ગઈ છે કે આપણે કઈ રીતે કલર ફિલઅપ કરીશું, તો બાકીના પાંદડા તમે જાતે કરશો. ઓકે, અહીં નાળિયેરમાં પણ આપણે ગ્રીન કલર જ કરીશું. તો નાળિયેરમાં પણ ગ્રીન કલર
અને તમને ખબર છે ને, જ્યારે પણ કલર થઈ જાય છે, કલર સુકાઈ જાય, એટલે આપણે બ્લેક સ્કેચ પેનની બોર્ડર કરવાની છે. ને તમે જેવી રીતે ક્રેયોન્સમાં પહેલા બોર્ડર કરતા હતા, એવી જ રીતે આની અંદર પણ તમે બોર્ડર ને પછી અંદર કલર ફિલઅપ કરશો તો પણ ચાલશે. એવી જ રીતે સેમ આ નાળિયેરીમાં પણ પાંદડામાં આપણે લીલો કલર કરીશું. અને આ રીતે ઓકે ફ્રેન્ડ્સ, સમજાય છે ને? હવે આના પાંદડામાં તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અને પહાડમાં આપણે કયો કલર કરીશું એ હું તમને જણાવી દઉં. હવે તમારા દરેક જણ પાસે ઓકર યલો કલર હશે, બરાબર? ઓકર યલો કલરને આપણે પ્લેટમાં કાઢીએ. હવે આની અંદર હું થોડો બ્રાઉન કલર એડ કરીશ, જેથી આ કલર વધુ ડાર્ક બની જશે. ઓકે, તો આપણો ઓકર યલો કલર બની ગયો છે. થોડું પાણી એડ કરીશ, કારણ કે કલર થોડો જાડો છે. તો આ થોડો ડાર્ક ઓકર યલો બની ગયો છે. તો એને આપણે પહાડમાં જે આ લાઈન આપણે આપી છે, આ લાઈન ત્યાં સુધીનો કલર આપણે કરવાનો છે. તો ધ્યાનપૂર્વક એકદમ આમાં હું તમને એક પહાડમાં કલર કરીને બતાવીશ, બીજો પહાડ તમે જાતે કરશો. ફ્રેન્ડ્સ, તમે કલરમાં કોઈ જો તમને શેડ કરતા આવડતું હોય તો તમે કલર શેડ પણ કરી શકો છો, પણ હજી આપણું આ પહેલું ચિત્ર છે, માટે તમે એવો રિસ્ક લેતા નહીં. જો આવડતું હોય તો જ કરજો. ફ્રેન્ડ્સ, આપણે શેડ પછી ચેન્જ કરીશું. ઉપર નીચેનો બોટમનો પાર્ટ છે એટલે ડાર્ક લીધો છે આપણે, એને પછી આપણે લાઇટ કરીશું. અને કઈ રીતે લાઇટ કલર બનાવશું આપણે શીખ્યા જ છે ને બાળકો, હેને? તો આમાં તમારું બ્રશ જે તમારી પીછી છે એ સારી હોવી ખૂબ જ જરૂરી છે. જો એની પીછીના એક પણ વાર આગળ પાછળ ઊંચા નીચા હશે તો તમારો કલર ખરાબ થવાની સંભાવના છે, માટે બ્રશ સારું લેવું. ઓકે, તો હવે આપણે લાઇટ કલર કઈ રીતે બનાવશું તો તમને આઈડિયા તો હશે જ ને ફ્રેન્ડ્સ, કે કોઈ બી કલરને લાઇટ બનાવવું હોય તો આપણે અંદર કયો કલર એડ કરીએ? વ્હાઇટ કલર. ઓકે, તો અહીં હું વ્હાઇટ કલર એડ કરું છું. ઓકે, તો જેથી કરીને આપણો ઓકર યલો કલર લાઇટ થઈ ગયો. ઓકે, થોડો વધારે લાઇટ છે તો હું આની અંદર બ્રાઉન કલર એડ કરીશ. તમે આ રીતે જ કલરનું સેટિંગ કરવાનું છે તમારે પણ, કે કંઈક થોડું આગળ પાછળ થઈ જાય પછી બીજા કલર અંદર એડ કરો, ડાર્ક કલર લાઇટ કલર એડ કરો. હવે આ કલરને આપણે પહાડના ટોપ ઉપરના ભાગે કરીશું આની અંદર. આ રીતે તો ખૂબ જ ધ્યાનપૂર્વક સાવચેતીથી, પછી એવું ના થાય કે આપણે ચિત્ર તો બહુ સરસ દોર્યું હતું
પણ વોટર કલર કરવામાં આપણી દોરવાની મહેનત પાણીમાં ગઈ. એટલા માટે ધ્યાન રાખો કલર કરતી વખતે. તો કે ફ્રેન્ડ્સ, તો આ પહાડ ને અહીં હું કમ્પ્લીટ કરી દઉં છું આ રીતે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો આ પહાડ રેડી છે. તમારે આ જ રીતે બીજો પહાડ પણ કલર કરવાનો છે. હવે બીજો એક કલર છે નાવમાં, હોળીમાં. તો હોળીની અંદર હું આ પર્પલ કલર લઉં છું, પણ કેવો પર્પલ તે હું તમને કહું. તો પર્પલ કલર એની અંદર હું એડ કરીશ વ્હાઇટ કલર. એની અંદર મારે એડ કરવાનો છે વ્હાઇટ કલર. તો આ પર્પલ કલરની અંદર વ્હાઇટ કલર એડ કરવાથી મને મળી ગયો છે લાઇટ પર્પલ કલર. હવે આ કલરને હું યુઝ કરીશ આની અંદર. ફ્રેન્ડ્સ, હવે આની અંદર પણ મેં રેડ કલર કરી દીધું છે. ફ્રેન્ડ્સ, કલર સુકાઈ જાય પછી જ આપણે સ્કેચ પેનનો ઉપયોગ કરીશું. જેમ કે અહીં પહાડમાં કલર સુકાઈ ગયો છે, તો તમારે આખો રંગ પૂર્ણ કર્યા બાદ જ આ રીતે એને આઉટલાઈન આપવાની છે. તો આ રીતે પછી જે આની અંદર નાના નાના સર્કલ્સ આપેલા છે પહાડમાં, એ તમારે કરવાના છે. તો મિત્રો, સમજાઈ ગયું ને તમને કઈ રીતે આપણે વોટર કલર કરવાનો છે અને કઈ રીતે એની આઉટલાઈન આપવાની છે? તો અહીં હું તમને આ વિડીયો પૂર્ણ કરું છું અને આશા છે કે તમને ખૂબ જ સારી રીતે આ સમજાયું હશે. તો ફ્રેન્ડ્સ, આ કલરમાં તમારે તમારો મનપસંદ કલર કરીને આખું ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ ચિત્ર પૂર્ણ કરીને બતાવીશ કે જેથી તમને બી આઈડિયા આવે કે કઈ રીતે આપણે વોટર કલરને ફિલઅપ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.